हेलो विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? आजे आपणे धोरण 2 विषय हिंदी गई विडियोमां तमने स्वर ई मां बराबर केटला सुधी पूछ्या हता टीचरे? पेज नंबर 17 सुधी भणाव्या हता, याद छे ने बधाने? तो आजे आपणे पेज नंबर 18 पेज नंबर 18 हिंदी स्वाध्याय पोथी पाठ बताए स्वर ई बराबर एमा जो चित्र पेज चित्र ओळ को तो तमार स्वाध्याय पोथी में आपेलू छे चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ बराबर चित्र अक्षरोनो उपयोग करीने शब्द बनावो चित्र आपेलु छे तमारा स्वाध्याय पोथीमां कोई बोर्ड पर चित्र दोर्यु नथी दरेके स्वाध्याय पोथीमां जोशे अने एना अक्षर आ चोरसमां लखवानो छे पहेलुं चित्र शुं छे ग्लासनुं छे जो छे बधाए स्वाध्याय पोथीमां ग्लास तो हिंदीमां ग्लासने गिलास कहेवाय शुं कहेवाय छे गिलास तो अहीं लखवानुं छे गिलास तो गिलासनो अक्षर छे 3 तेथी खाना अहीं आपेलुं छे 3 तो एकमां गी ला स तो 3 अक्षर थाय ने अहीं गिलास तो अहीं आपणे गिलास लखवानुं छे एना पछी छे पहिया पेज नंबर 18 માં જો આ રીતે ચિત્ર આપીને ચિત્ર જુઓ અને અક્ષરોનો ઉપયોગ કરીને શબ્દ બનાવો છે ને સૂચના તે આપણે આ ચિત્ર જોઈને શું કરવાનું છે અક્ષરોનો ઉપયોગ કરીને કાના ફોરવાનો છે એના પછીનો ચિત્ર કયો છે વિમાન કયો છે વિમાન એના પછીનું ચિત્ર છે ટિકિટ
શબ્દ લખ્યો છે બરાબર એને આપણે અહીં શું કરવાનું છે કાના પૂરા કરવાનો છે તો પહેલા તમારા સ્વાધ્યાયમાં ડાકિયાનું ચિત્ર ઉપર છે અને બાજુમાં છે કિસાનનું ચિત્ર એટલે ખેડૂતનું ચિત્ર છે તો અહીં આપણે લખવાનું છે ડા અને કી આપેલું છે ડા કી યા પછી છે કિસાન કિસાન પછી પહિયા અને કટિયા તો તમારા સ્વાધ્યાયમાં પહિયા ઉપર આપેલું છે અને કાટો છે નીચે એ રીતે જ આપણે અહીંયા લખવાનું છે પ ઈ અને યા આપેલું છે તો પહિયા પછી અહીંયા છે કટિયા ग्लास अने બીજું છે સરિતાનું ચિત્ર ઓકે તો અહીંયા છે ગિલાસ ગી લા સ અને સ રી તા આ રીતે ચિત્ર જોઈને ખાના પૂર્ણ કરવાનો છે એના પછી કિરણ અને હિરણ કિરણ એટલે સૂર્યના કિરણો અને હિરણ એટલે હરણ તો અહીંયા આપણે લખવાનું છે સૂરજનું ચિત્ર જો ઉપર આપેલું છે ને તો કિરણ એના પછી છે હિરણ કિરણ એના પછી ડાક અને ટીકર ડાક અને ટીકર છે ડાક એટલે શું થાય ખબર ટપાલ ડાક એટલે ટપાલ ટિકિટ એટલે ટિકટ તો અહીં આપણે લખવાનું છે ડાક અને ખ છે અહીંયા ટિકટ ડાક અને ટિકટ પછી છે શિયાળ અને સીતા શિયાળ એટલે શિયાળ ને શિયાળ કહેવાય હિન્દીમાં શું કહેવાય શિયાળ શિયાળ ને શિયાર પછી સીતા બરાબર આ રીતે ચિત્ર ઓળખીને ખાના પૂરવાનો રહેશે પછી છે ચિત્ર દેખો બાજુના પેજમાં પેજ નંબર 19 ચિત્ર દેખો ગોળાકાર કરો ઔર ઉસકા શબ્દ લીકો છે એટલે ચિત્ર જોવો ગોળાકાર કરો અને તેનું શબ્દ લખો તમારા સ્વાધ્યાયમાં આ રીતે કોષ્ટક આપીને ચિત્ર સાથે કોષ્ટક છે જોવો છો ને બધા એ સ્વાધ્યાયમાં તો એમાં પહેલો ચિત્ર છે ડળિયા તો એમાં ઉદાહરણમાં જોઈ શકો છો તો આ કોષ્ટકમાં જોવો તો બધા એ ડળિયા ઉપર શું કર્યું છે ડ દળિયાથી શબ્દ ચાલુ થાય છે ને એટલે દ થી જ ગોળાકાર કરવાનો છે તો અહીંયા સુધી તો દળિયાને ગોળાકાર કર્યું છે અને અહીંયા શબ્દ આપ્યું છે બરાબર ચિત્રના નીચે આ રીતે લીટી છે એમાં તમારા સ્વાધ્યાયમાં લખેલું છે બધાએ જુઓ તો એના પછીનું છે ચિત્ર કાટલોનો તો કાટલોને હિન્દીમાં કહેવાય ખટિયા તો આ કોષ્ટકમાં બધાને પહેલા ગોળાકાર કરવાનું છે સેનાથી અત્યારે બધા પેન્સિલથી કરો છો બરાબર તો હું અહીંયા માર્કરથી કરું છું તો ખટિયા તો એ ખટિયા શબ્દ ખ થી ચાલુ થાય છે કે ખ થી તો ખ થી તો ખટિયા ખ થી લઈને ક્યાં સુધી ગોળાકાર કરવાનું પછી અહીંયા લખવાનું છે ખટિયા ખાટલા નીચે ખાલી જગ્યા આપી છે તો ખાટલાના સામે તો અહીંયા એનું નામ લખવાનું છે ખટિયા પછી બાજુમાં છે પહિયા તો પહિયા પદી અક્ષર શબ્દ ચાલુ થાય છે ને તો પહિયા ક્યાં કઈ લાઈનમાં છે જુઓ તો બધા એ પ બીજી લાઈનમાં છે તો પહિયા ત્યાં સુધી ગોળાકાર કરવાનું પછી અહીંયા લખવાનું છે પ પછી છે
બાકી અક્ષર લીકો છે તો એમાં શું કરવાનું છે? બાકી અક્ષર લીકો એટલે પૂરતા અક્ષર લખો. જે શબ્દ આપ્યું છે એ શબ્દમાં કયો અક્ષર ખૂટે છે એ અક્ષર લખવાનો રહેશે. આ બધાને તમને આવડે છે બરાબર? તેથી હું અહીંયા ચાર જ શબ્દ લખ્યું છે. બાકીના જે બીજા ચાર હશે અથવા પાંચ હશે એ તમારા જાતે ઘરે તે પૂરવાનું રહેશે. તો અહીંયા છે કેમલી બરાબર, તો ખાલી જગ્યા મ અને લી આપેલું છે તો અહીંયા લખવાનું છે ઈ, તો ઈમલી ઈમલી. પછી પહિયા, એ જો પ ખાલી જગ્યા યા, તો અહીંયા લખવાનું છે ઈ, તો શબ્દ બને છે પહિયા. જે શબ્દ આપી હોય છે પાછળ ઈ શબ્દ આગળ પૂર્ણ કરવાનો હોય છે. હિરની, તો અહીંયા ર ની છે તો અહીંયા લખવાનું છે હી, તો હિરની. પછી ડાકિયા, ડા ખાલી જગ્યા યા, તો કયો અક્ષર ખૂટે છે કી, કયો અક્ષર ખૂટે છે કી, તો અહીંયા લખવાનું છે કી, તો ડાકિયા શબ્દ પૂર્ણ થશે. અને બાકીના જે શબ્દો છે એમાં તમારે જાતે ઘરે કરવાનો રહેશે. પછી છે કોષ્ટક સે શબ્દ ચૂંટર ખાલી જગ્યા સરકારી જગ્યા પર, એટલે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એટલે આ જે કૌંસ આપ્યું છે અહીંયા બરાબર, કૌંસમાં નામ આપેલું છે સીતા, કિરણ, ગિલાસ અને ટીકર બરાબર. તમારા સ્વાધ્યાય પોથીમાં ચિત્ર સાથે આપેલું છે. અહીંયા જો લીટીની પાછળ ચિત્ર આપેલું છે ના, હરણ, ટિકિટ, સિતાર અને ગ્લાસનું ચિત્ર છે. તો એ જે ચિત્ર આપ્યું હોય છે એ ચિત્રના નામ અહીંયા લખવાનું રહેશે ખાલી જગ્યામાં. તો પહેલો સવાલ છે કિરણ ખાલી જગ્યા પકડ, તો પહેલી લીટીમાં કયું ચિત્ર છે? હરણનું ચિત્ર છે ને, તો હરણને હિન્દીમાં શું કહેવાય? અહીંયા જોજો કૌંસમાં, હરણને હિન્દીમાં કિરણ કહેવાય. તો અહીંયા લખવાનું છે કિરણ, કિરણ પકડ, કિરણ હિરણ પકડ. શિવાજી ખાલી જગ્યા લા, આ વાક્યના પાછળ જોજો શું આપેલું છે ચિત્ર, ટિકિટનું ચિત્ર આપેલું છે. તો ટિકિટને હિન્દીમાં શું કહેવાય? ટિકટ કહેવાય. તો અહીંયા લખવાનું છે શિવાજી ટિકટ લા. હિતેશ ખાલી જગ્યા બજા, તો હિતેશ સિતાર બજા, હિતેશ સિતાર બજા. જીયા ખાલી જગ્યા લા, તો શેનું ચિત્ર છે? વાક્યના નીચે ગ્લાસનું ચિત્ર, તો ગ્લાસને હિન્દીમાં શું કહેવાય? ગિલાસ. તો જીયા ગિલાસ લા, ગિલાસ લા બરાબર. જે ચિત્ર અહીંયા આપેલું હોય છે એ ચિત્રના નામ ખાલી જગ્યામાં તમારે લખીને વાક્ય પૂર્ણ કરવાનો રહેશે. પછી સરખા શબ્દોને જોડો, એટલે શું કરવાનું છે? સરખા શબ્દ જોડવાનું તો તમને આવડે છે બધાને બરાબર. સેમ એક જ જેવો શબ્દને બીજા શબ્દ જોડે, એના જેવો જ શબ્દ જોડે શું કરવાનું છે? જોડવાનું છે. તો અહીંયા પહેલું છે ઇંગલી, તો આ લેવલમાં ઇંગલી શોધવાનું છે, પછી એના સાથે જોડવાનું છે. ઈનામ, તો ઈનામ. ડળિયા, તો ડળિયા. પહિયા, તો પહિયા. ઈલાજ, ઈલાજ. સિયાર,
पेपर में भूल करो छो बताए सेमा भूल करे छो कमर अने कलम बराबर एमा बताए ऊंडा ऊंडा जोड़े छे कमर ने कलम साथे कलम ने कमर साथे ઉદાહરણ કરશો તો તમને જોડવામાં ભૂલ પડશે એટલે શાંતિથી બધાને પેપરમાં લખવાનું એના પછી છે વાક્ય પઢો ઓર લખો એટલે વાક્ય વાંચો અને લખો સ્વાધ્યાયપોથીમાં જુઓ તો બધાએ વાક્ય આપેલું છે ને એમાં જુઓ મિત્તલ પહિયા ચલા આ વાક્ય ફરીથી તમારે અહીંયા લખવાનો રહેશે જે ખાલી જગ્યા આપ્યું છે એમાં જે વાક્ય આપ્યું છે એના અહીંયા ખાલી જગ્યામાં લખવાનો રહેશે શિવાજી સિતાર બજા હિતેશ ઇમલી કા ડાકિયા ડાક લાયા આ જે ચાર વાક્ય આપ્યું છે ચાર ખાલી જગ્યામાં તમારે જોઈ જોઈને ફરીથી વાક્ય લખવાનો રહેશે બરાબર આજે જે ટીચર બોર્ડ ઉપર લખાયેલું છે એટલે તમારે બધાને નોટમાં એકવાર લખવાનું છે લખીને પછી શું કરવાનું નોટ બંધ કરીને મૂકી દેવાનું નોટ બંધ કરીને દફતરમાં મૂકી દેશો શું કરવાનું છે લખ્યા પછી ફોટો પાડીને ટીચરને મેસેજ મોકલવાનો છે મોકલશો બધાએ સરસ ચલો આવજો વિદ્યાર્થી મિત્રો